કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપ સર્વેનું ફરીથી અમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડિયો લેક્ચર છે એ ધોરણ 9 ની જે એકમ કસોટી 4 જે ઓક્ટોબર મહિનામાં લેવામાંની છે એનું જે પેપર જે છે એનું પેપર સોલ્યુશન લઈને આ વિડિયો લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો હું શરૂ કરીએ પહેલાં, જો આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લો તથા બાજુમાં આપેલી જે બેલ આઇકોન છે એને હિટ કરી દો કે જેથી આપને અમારા આવનારા આવા અગત્યના જે વિડીયો છે એની નોટિફિકેશન મિસ ન થાય. અને સાથે આપને અમારા વિડીયો સારા લાગે તો એને લાઇક શેર અને કોમેન્ટ કરી શકો છો. તો આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ પહેલાં, તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ કોરોના મહામારીની અંદર જો તમને ઓનલાઈન એજ્યુકેશન મળ્યું ના હોય અથવા મળ્યું હોય અને કોઈ વસ્તુ સમજાઈ ન હોય, તો આ વિડીયો લેક્ચર આપના માટે એટલા માટે બનાવેલો છે કે આપ આ દરેક દાખલાને સરખી રીતે પહેલાં સમજી લો, સમજ્યા પછી એને પ્રેક્ટિસ કરી લો, અને પ્રેક્ટિસ કર્યા પછી જ તમને જે દર મહિને તમે જે એકમ કસોટીના ચોપડામાં સરખી રીતે લખીને તમે તમારી સ્કૂલમાં જે જમા કરાવો છો તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને સરખી રીતે પૂરી કરજો. તો શરૂ કરું આજનો વિડીયો લેક્ચર. તો જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલી ખાલી જગ્યા છે કે બહુપદી 2x² + 7x - 4 નું એક શૂન્ય ખાલી જગ્યા છે, જેમાં તમને ચાર ઓપ્શન આપેલા છે, એ બે, બી એક દુત્યાંશ, સી -1/2 અને ડી -2. બરાબર, જવાબ એક દુત્યાંશ આવે છે. કેવી રીતે આવે છે જોઈએ. તો સૌથી પ્રથમ કે બહુપદી છે એને px બરાબર લખાય 2x² + 7x - 4, એનું શૂન્ય શોધવું છે. તો px નું શૂન્ય શોધવા px બરાબર 0 લેતા, આ એક લખવાની રીત છે. ચલો એની જગ્યાએ 0 મૂકીએ, 2x² + 7x - 4. અહીંયાથી ધોરણ 8 ની અંદર તમે જે શીખેલા હતા એ અવયવ અહીંયા આપણે પાડવાના છે. તો પહેલો અને છેલ્લો ઘટક નો ગુણાકાર એટલે 2 × 8 બરાબર. ઓકે, તો ગુણાકાર કરવાથી 8 હોવું જોઈએ અને સરવાળો બાદબાકી કરવાથી કેટલા હોવું જોઈએ? 7. તેવો ઘટક છે 8 × 1 = 8 અને 8 માંથી 1 ગયા, લખેલો જવાબ આવ્યો 7. બરાબર, તો 2x² -x ને આગળ લખ્યા, પ્લસ 8x ને પાછળ લખ્યા, -4. હવે આ બંને માંથી કોણ બહાર નીકળ્યું? x, 2x - 1 બચ્યા. આ બંને માંથી બહાર નીકળ્યું 4, એટલે 2x - 1 બચ્યા. ચલો 2x - 1 બહાર નીકળી ગયા, આની આગળના x અને આની આગળના +4 એ બીજા ગુણકમાં મૂકવાના. 2x - 1 બરાબર 0 અથવા x + 4 બરાબર 0. ચલો -1 ને સામે લઈ ગયા, +1 અને x ની જોડે બે ગુણાકારમાં સામે લઈ ભાગાકારમાં 1/2 અને +4 સામે લઈ -4. તો એનો મતલબ એ થયો અહીંયા તમારા બે શૂન્ય છે, એક છે -4 અને બીજું છે 1/2. બરાબર, આ એક શૂન્ય -4 અને બીજું શૂન્ય 1/2, એટલે -4 અને 1/2. પણ આપણને ઓપ્શનમાં કયો આપેલો છે? 1/2. બરાબર, એટલે એક શૂન્ય કોણ થશે? 1/2. બરાબર, તો આ રીતે તમારો પહેલી ખાલી જગ્યા પૂરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર એટલે ખાલી જગ્યા નંબર 2 કરીશું. ખાલી જગ્યા આપેલી છે, કમળના છોડ ઉપર ગુલાબ આવે આ ઘટનાની સંભાવના કેટલી છે? તો આપણને ખબર છે કમળના છોડ ઉપર બરાબર ગુલાબ કોઈ દિવસ આવે એ શક્ય નથી, એટલે કે મતલબ કે આ ઘટના કેવી થઈ ગઈ? અશક્ય ઘટના થઈ ગઈ. અને અશક્ય ઘટના થઈ ગઈ તો સંભાવનાની અંદર આપણે શીખેલા છીએ કે જે પણ અશક્ય ઘટના હોય એનો જવાબ આપણે હંમેશા કેટલો લખીશું? 0. એટલે અહીંયા ઓપ્શન એ આવશે, તો ખાલી જગ્યા આપણે લખીશું 0. ચલો બિંદુ 3 - 5 નો વાયમ લખો. તો આપણને ખબર છે કે પહેલો હોય એને XM કહેવાય, બીજો હોય એને YM કહેવાય. બરાબર, તો અહીંયા આપણો વાયમ કેટલો છે? -5. તો ઓપ્શનમાં -5 ડીમાં છે, એટલે અહીંયા આવશે -5. ચલો 5y = 2 ને દ્વિતલ સુલેખ સમીકરણ ના સ્વરૂપમાં દર્શાવો. તો જો સૌથી પહેલા યાદ રાખજો કે દ્વિતલ સુલેખ સમીકરણનું સ્વરૂપ કેવું હોય છે? તો આવું હોય છે, એ એક્સ +BY + C = 0. મતલબ કે એક્સ નો સરગુણક એ, વાય નો સરગુણક બી અને સી બરાબર 0. બરાબર, એક્સ નો સરગુણક એ, વાય નો સરગુણક બી અને સી બરાબર 0. આ રીતે એનું પ્રમાણિત સ્વરૂપ હોય છે. તો હવે એ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા લખેલું નથી,
બરાબર અહીંયા લખેલું છે પણ તમે આપણે અહીંયા જોઈ શકે છે કે અહીંયા તો x નો ઘટક જ નથી બરાબર અહીંયા તો x નો ઘટક જ નથી બરાબર તો x નો ઘટક ના હોય ત્યારે આપણે આવી રીતે લખીશું x નો ઘટક ના હોય પણ એનો સહગુણક કેટલો લખીશું 0 ચલો પછી 5y અને આ 2 ને આપણે સામે લઈ લઈશું એ -2 બરાબર 0 તો આવું કયું સમીકરણ છે તો કે ઓપ્શન b 0y 0x વત્તા 5y -2 બરાબર 0 તો આ ચોથી ખાલી જગ્યામાં અથવા ચોથા પ્રશ્નમાં તમારો જવાબ શું હશે 0x વત્તા 5y -2 બરાબર 0 એ 5y બરાબર 2 નું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપ છે ચલો હવે પાંચમો પ્રશ્ન આકૃતિ પરથી જવાબ આપો ત્રિકોણ PQR તમને આપેલો છે એનો ખૂણો 1 ખૂણો 2 અને ખૂણો 3 એ ત્રણેય ખૂણાનો આપણને શું પૂછી લીધું છે સરવાળો તો આપણે નાના ધોરણથી જ ખબર છે કે ત્રિકોણના જે ત્રણેય ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય 180 એટલે અહીંયા ઓપ્શન કયો આવશે 180 અને આ જે ચેપ્ટર છે એની અંદર એક પ્રમેય પણ છે કે જેની અંદર આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 કે આપણે સાબિત કરીને બતાવીએ છીએ તો આ રીતે તમારી પહેલી પાંચ ખાલી જગ્યા પૂરી થઈ અને મને આશા છે કે તમને આ જે પાંચ પહેલી પાંચ ખાલી જગ્યા છે એ ઈઝી લાગી હશે અને સમજવા પણ સહેલી પડી હશે તો હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ જે બે બે ગુણના પ્રશ્નો છે તો જઈએ પ્રશ્ન નંબર 2 તરફ તો હવે આપણે વિભાગ B કરીએ કે જેની અંદર આપણે ગણતરી કરીને જવાબ આપવાના છે પાંચ પ્રશ્નો છે દરેકના બે ગુણ છે તો પ્રશ્ન નંબર 6 px = 2 + x प्लस 2x² - x² માટે x = 2 ની કિંમત શોધો તો અહીંયા આપણે શું કીધું છે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2 અને આપણે એની શું શોધવાની છે કિંમત તો ચલો મૂકીએ એટલે x ની જગ્યાએ 2 એટલે p2 2 + x ની જગ્યાએ મૂકો 2 2 કૌંસમાં 2 નો સ્ક્વેર માઇનસ 2 નો ઘન ચલો પહેલા તો આ બંનેનો શું કરવાનો છે સરવાળો એટલે 2 + 2 4 2 2 નો સ્ક્વેર થાય 4 2 * 2 4 અને 2 નો ઘન 2 * 2 * 2 તો 2 2 4 4 2 8 ચલો 4 4 2 8 આ બંનેનો ગુણાકાર માઇનસ 8 તો આપણને ખબર છે પ્લસ માઇનસ માઇનસ આ પ્લસ 8 અને માઇનસ 8 કેન્સલ થાય તો જવાબ કેટલો આવ્યો 4 તો આનો મતલબ શું થયો p2 કેટલા છે 4 બરાબર તો આ તમારો પ્રશ્ન નંબર 6 પૂરો થયો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 7 કરીશું પ્રશ્ન નંબર 7 આ રીતે છે સંભાવનાનો છે ક્રિકેટ એક મેચમાં એક ખેલાડીએ 30 બોલમાંથી 6 વખત દડાને બાઉન્ડરી એટલે કે ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો તો તેણે બાઉન્ડરીની બહાર દડો ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો બરાબર ચલો તો હવે આપણને ખબર છે કે કુલ કેટલા દડા છે તો કે 30 દડા છે બરાબર ચલો હવે 30 દડામાંથી 30 દડામાંથી 6 વખત દડાને બાઉન્ડરી બહાર મોકલ્યો માટે 30 - 6 બરાબર 24 વખત દડાને બાઉન્ડરી બહાર ન મોકલ્યો બરાબર આનો મતલબ આ થાય 30 દડાની 6 વખત બાઉન્ડરી બહાર મોકલ્યો તો 30 - 6 એટલે કે 24 વખત દડાને બાઉન્ડરી બહાર ન મોકલ્યો ઓકે હવે આપણે પ્રશ્ન શું છે તો કે બાઉન્ડરીની બહાર દડો ન મોકલ્યો તેની સંભાવના તો એને આપણે જે જરૂરી પરિણામ હોય એ શોધી નાખે છે તો હવે આપણે સંભાવનાની વ્યાખ્યા પ્રમાણે કે ધારો કે ઘટના એ એ પ્રમાણે જોઈએ તો ખેલાડીએ દડાને
बाउंड्री नी बाहर न मोकलियो होय थी माटे घटना ए थवा माटे ना परिणामों नी संख्या केली छे 24 छे माटे अभी संभावना ने व्याख्या शुं हती એટલે ઘટના એ થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા ચલો ઘટના એ થવા માટે પરિણામોની સંખ્યા તો ઘટના એ માટેના પરિણામોની સંખ્યા કેટલી છે 24 અને કુલ પરિણામ કેટલા છે બરાબર અહીંયા પરિણામ એટલે આપણા માટે દળા છે બરાબર ચલો 24 નો આપણે ભાગ ચલાવીએ તો 6 6 24 6 5 30 6 6 ગયા એટલે જવાબ આવ્યો 4 6 5 બરાબર તો ખેલાડી બાઉન્ડરીની બહાર દળો ન મોકલે તેની સંભાવના કેટલી થાય 4 6 5 તો આ રીતે તમારો પ્રશ્ન વસાત પૂરો થયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 કરીશું જેમાં પહેલા જોઈએ પ્રશ્ન નંબર 8 તો નીચે આપેલ બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો જ્યાં એ બિલોંગ્સ ટુ આર મતલબ કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે મતલબ કે કોઈ પણ સંખ્યા આવી શકે છે ધન આવી શકે છે ઋણ આવી શકે છે અપૂર્ણાંક આવી શકે છે પૂર્ણાંક આવી શકે છે કોઈ પણ સંખ્યા આવી શકે છે બરાબર ચલો તો અહીંયા આપણને 4 બિંદુઓ આપેલા છે તો પહેલા બિંદુની વાત કરું તો 0a તો જેનો x 0 હોય યાદ રાખજો અગત્યનો નિયમ કે જેનો આને આપણે xm કહે છે આને પણ આને ym કહે છે જેનો x 0 હોય એ y અક્ષ પર આવેલ બિંદુ હોય અથવા તમે આવી રીતે પણ યાદ રાખી લો x 0 છે અને ym કેટલો આપેલો છે a તો જે યામ આપેલો હોય એની પર બિંદુ હોય બરાબર એ રીતે પણ તમે યાદ રાખી શકો અથવા આ જે હું બોલે કે જેનો x યામ 0 એ y અક્ષ પર આવેલ બિંદુ છે તો આ બિંદુ કયા અક્ષ પર આવેલું છે તો કે y અક્ષ બરાબર ઓકે હવે એ જ રીતે જે આપણે નિયમ કીધો એ પ્રમાણે આ બિંદુનો y 0 છે તો આ બિંદુ કઈ અક્ષ પર આવેલું હશે x અક્ષ પર ચલો એ જ રીતે માઈનસ a 0 મતલબ y 0 છે તો આ બિંદુ કઈ અક્ષ પર આવેલું હશે x અક્ષ પર બરાબર ચલો ચોથું આ બિંદુનો x 0 છે તો આ કઈ અક્ષ પર આવેલું હશે y અક્ષ પર આવેલું હશે તો આ રીતે તમારો પ્રશ્ન નંબર 8 પૂરો થયો ચલો પ્રશ્ન નંબર 9 x 2 y 1 એ સમીકરણ 2x 3y k નો એક વેલ હોય તો k ની કિંમત શોધો બરાબર આ રીતનો પ્રશ્ન છે તો જો આપણે શું કરવાનું છે x ની જગ્યાએ 2 મૂકવાના છે y ની જગ્યાએ 1 મૂકવાના છે અને 2 અને 1 મૂકીને આપણે શું કરવાનું છે k ની કિંમત શોધવાની છે તો સૌથી પહેલા તો 2x + 3y બરાબર k માં x બરાબર 2 y બરાબર 1 મૂકતા બરાબર ચલો મૂકી દઈએ 2 કૌંસમાં 2 y ની જગ્યાએ 1 તો 2 2 4 3 1 3 બરાબર k તો k બરાબર કેટલા 7 તો k ની કિંમત શોધવાની છે તો k ની કિંમત કેટલી આવી 7 તો આ રીતે તમારો પ્રશ્ન નંબર 9 પણ પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 10 કરીશું પ્રશ્ન નંબર 10 ની અંદર તમે જોઈ શકો છો કે આ રીતે તમને એક આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર આપણે x અને y ના મૂલ્યો શોધવાના છે તો આની અંદર સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે જ્યારે હું આ AB રેખા અને CD રેખાની વાત કરું તો આ બંને સમાંતર રેખા થશે અને સમાંતર રેખા થશે તો અહીંયા તમે જુઓ કે આમ ચોકડી પડે છે આ ચોકડી પડે તો આ બંને ખૂણા અભિકોણ કહેવાય યાદ રાખજો આ બંને ખૂણા અભિકોણ કહેવાય અને જે ખૂણા અભિકોણ હોય એનું માપ હંમેશા સરખું આવે એટલે આ 130 છે તો આ કિલો થઈ જશે 130 એટલે y કિલો થઈ ગયો 130 હવે x ની વાત કરીએ બરાબર ઓકે આ t એ સીધી રેખા છે અને આ એને છેદતી રેખા છે તો
આ બંને રેખા બરાબર AB અને T રેખા બરાબર આ રીતે થાય છે તો જ્યારે આ બંને ખૂણાની વાત કરીએ ત્યારે આ બંને આસન કોણ કહેવાય બરાબર આસન ખૂણા એટલે કે પાસપાસેના ખૂણા કહેવાય અને સીધી રેખામાં જ્યારે પાસપાસેના ખૂણા બને ત્યારે આ બંને રેખીય ખૂણાના ખૂણા કહેવાય અને એનો સરવાળો 180 થાય તો આ 50 છે તો અહીંયા 130 મૂકીએ તો આ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો 180 તો x નો જવાબ પણ 130 આવે છે બરાબર ઓકે પછી બીજી એક રીત છે કે તમે જુઓ કે જ્યાં આ બંને સમાંતર છે બરાબર AB અને CD તો તમે અહીંયા તમે z આ તમારો z બને છે આ રીતે તો આ બંને ખૂણાની કિંમત સરખી થાય એટલે અહીંયા 130 હશે તો અહીંયા કેટલો થશે 130 એ રીતે કરી શકો છો મતલબ કે x અને y કિંમત શોધવાની ઘણી બધી રીતો છે એમાંથી તમને જે ફાવે એ રીત તમે કરી શકો છો બરાબર તો ચલો આપણે દાખલો કરીએ તો આપણે જે વાત કરી કે y બરાબર 130 કારણ શું ઓકે અભિકોણ અને અભિકોણ હોય એટલે આ બંને ખૂણાની કિંમત કેટલી થાય સરખી એટલે y ની કિંમત કેટલી થઈ ગઈ 130 હવે જે તમને સમજાવ્યું એ કે આસન કોણ હોય તે બંનેનો સરવાળો કેટલો થાય 180 તો x બરાબર 180 માઇનસ 50 તો x ની કિંમત પણ કેટલી થાય 130 તો આ રીતે y અને આ રીતે આપણે x મળી જાય અહીં આપણે લખો તો લખી શકીએ રેખીય જોડના ખૂણા કારણ લખી દો અને રેખીય જોડના ખૂણા હોય તો એનો સરવાળો કેટલો થાય 180 બરાબર તો આ રીતે તમારે x અને y ના મૂલ્ય મળી ગયા મતલબ કે તમારો પ્રશ્ન નંબર 10 પણ પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર વિભાગ સી કરીશું જેની અંદર પણ આપણે પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપવાના છે દરેકના 3 ગુણ છે તો પ્રશ્ન નંબર 11 આપણે કરવાનો છે સંભાવનાનો પ્રશ્ન છે તો જેમ આપણે આપ્યું છે કે બે બાળકો ધરાવતા 1500 કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ બરાબર આ તમારી ચોપડીનો 15.1 નો બીજો દાખલો છે ખાસ ધ્યાન રાખજો બરાબર તમારી ચોપડીનો 15.1 નો બીજો દાખલો છે હવે એમાં આપણે આપ્યું છે કુટુંબમાં છોકરીઓની સંખ્યા 210 અને જે કુટુંબમાં છોકરીઓની સંખ્યા છે એવા કુટુંબોની સંખ્યા કેટલી છે તો બે છોકરીઓ હોય એવા 475 કુટુંબ છે એક છોકરી હોય એવા 814 કુટુંબ છે અને 0 છોકરી હોય મતલબ કે ત્યાં એક પણ છોકરી નથી એવા 211 કુટુંબ છે અને અહીંયા આપણને યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબમાં બે છોકરી હોય એક છોકરી અને એક પણ છોકરી ન હોય તેની સંભાવનાની ગણતરી કરવાનું કીધું છે બરાબર હવે જો ધ્યાન રાખજો એક પ્રશ્ન તો હું પરફેક્ટ શીખવાડીશ પછી બાકીના બે પ્રશ્ન સેમ ટુ સેમ તમારે લખવાના છે ખાલી કઈ કઈ જગ્યાએ તમારે ફેરફાર કરવાના છે હું તમને કહી દઈશ બરાબર ચલો તો સૌથી પહેલા તો કુલ કુટુંબોની સંખ્યા એક તો આપણને ખબર છે પ્રશ્ન મને આપી દીધું છે 1500 અથવા તમે આનો સરવાળો કરો તો 475 વત્તા 814 વત્તા 211 તો આનો પણ સરવાળો કેટલો થશે 1500 તો આપણને કુટુંબોની સંખ્યા આપી દીધી છે ચલો ધ્યાન રાખજો હવે જે પ્રમાણે પહેલો પ્રશ્ન કરીશ એ જ પ્રમાણે બાકીના પ્રશ્નો તમારે કરવાના છે ધારો કે ઘટના એ પસંદ કરેલ કુટુંબમાં બે છોકરીઓ હોય તે બરાબર હવે આપણને ખબર છે કે બે છોકરીઓ હોય તેવા કેટલા કુટુંબ છે તો કે 475 તો ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા કેટલી છે 475 છે બરાબર ચલો પી ઓફ એ તો પી ઓફ એ માં આપણે અંશમાં શું લખીએ છીએ તો કે ઘટના એ થવા માટે પરિણામની સંખ્યા તો કેટલી છે 475 અને છેદમાં શું લખીએ છીએ કુલ કુટુંબોની સંખ્યા અને અહીંયા કુલ કુટુંબો કેટલા છે 1500 હવે તમે ધ્યાન આપજો કે 25×19 કરશો બરાબર એટલે તમારો જવાબ આવશે 475
અને 25 ગુણ્યા 60 કરશો એટલે તમારો જવાબ આવશે 1500 હવે 25 25 ગયા તો જવાબ કેટલો આવ્યો 19/60 હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયાથી તમારે એક સરખું જ લખાણ કરવાનું છે ખાલી પ્રશ્ન બદલવાનો છે હવે બીજો પ્રશ્ન નથી કરતો અહીંયાથી તમને ખાલી સમજાવી દઉં છું તો જો હવે આપણે શું કરીશું બીજો પ્રશ્ન છે તો બીજા પ્રશ્ન માટે ધારો કે ઘટના b a ની જગ્યાએ b પસંદ કરેલ કુટુંબમાં એક છોકરી હોય તે બરાબર આ બે ની જગ્યાએ કેટલી લખવાની એક છોકરી હોય તે માટે ઘટના b થવા માટેના પરિણામોની સંખ્યા તો કેટલા છે 814 માટે p ઓફ b બરાબર સમજી લેજો માટે p ઓફ b બરાબર તો એક છોકરી હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે 814 એટલે આપણે શું લખ્યું છે ઘટના b થવા માટે પરિણામની સંખ્યા કેટલી છે 814 છે માટે p ઓફ b બરાબર 814 ઘટના b થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા હવે આનો આપણે ભાગ ચલાવીશું તો 2 ગુણ્યા 407 બરાબર અને 2 ગુણ્યા 700 50 તો બે બે ગયા તમારો જવાબ શું આવશે p ઓફ b બરાબર 407/750 તો આ રીતે તમારો બીજો પ્રશ્ન પૂરો થયો ચલો હવે ત્રીજો પ્રશ્ન બરાબર તો જે ત્રીજો પ્રશ્ન છે એમાં ધારો કે ઘટના c બરાબર હવે એની જગ્યાએ શું લખવાનું c પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ના હોય તે આનો આ વસ્તુ લખવાનું જે આપણને પ્રશ્ન આપેલો છે પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ન હોય તે માટે ઘટના સી થવા માટેના પરિણામોની સંખ્યા તો કેટલી છે 211 છે માટે p ઓફ સી બરાબર તો ઘટના સી થવા માટેના પરિણામોની સંખ્યા એ અંશમાં આવશે તો એ કેટલી છે 211 અને કુલ કુટુંબોની સંખ્યા કેટલી છે 1500 તો અહીંયા તમારે કોઈ ભાગ ઉડતો નથી એટલે તમારો p ઓફ સી નો જવાબ કેટલો આવશે આનો જ આવશે બરાબર સેમ લખાણ કરવાનું છે a ની જગ્યાએ b બરાબર બીજો પ્રશ્ન એટલે b બરાબર અહીંયા તમારે એક છોકરી હોય તે એ રીતે પછી ઘટના b થવા માટે પરિણામની સંખ્યા તો 814 એ રીતે અને પછી પ્રમાણે દાખલો કરવાનો પછી c માટે એટલે દાખલો એક જ રીતે થાય છે ખાલી એનું બેઝિક ફોર્મેટ સમજી લેવાની જરૂર છે કે સંભાવનાનો દાખલો તમારે ગણવો હોય તો હંમેશા યાદ રાખજો ઉપર શું આવશે તો કે જે ઘટના મતલબ કે જે પ્રશ્ન આપેલો હોય એને આપણે ઘટના લઈશું અને એ ઘટના થવા માટેના પરિણામોની સંખ્યા અંશમાં આવશે અને કુલ પરિણામોની સંખ્યા છેદમાં આવશે આ સંભાવનાની વ્યાખ્યા છે એને આપણે ક્લિયર કરી દઈએ એટલે આપણો દાખલા કોઈ પણ દાખલો હોય પતી જાય તો આ રીતે તમારો પ્રશ્ન નંબર 11 માં અહીંયા પૂરો થયો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 12 કરીશું જેમાં આપણને એક પ્રશ્ન આપેલો છે અને આકૃતિ આપેલી છે તો ત્રિકોણ PQR ની બાજુઓ બરાબર તો પહેલા આપણે આ ત્રિકોણ PQR દોરો એની QP તો આ રહી QP અને RQ તો RQ તો QP અને RQ અનુક્રમે તો આ જે QP છે એ અનુક્રમે S સુધી લંબાવેલ છે અને QR છે એ અનુક્રમે T સુધી લંબાવેલ છે બરાબર જો ખૂણો SPR કેટલા માપનો છે 135 માપનો અને PQT કેટલા માપનો છે 110 માપનો તો આપણે કયો ખૂણો શોધવાનો છે PRQ બરાબર એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે અને હંમેશા યાદ રાખવાનું PRQ લખ્યું હોય પણ આપણે વચ્ચે જે ઘટક આવે PRQ માં જે વચ્ચે ઘટક આવે તો PRQ માં વચ્ચે કોણ છે R તો આપણે એ ખૂણાની કિંમત શોધવાની થાય તો જુઓ આના માટે પહેલા તમને એક બેઝિક સમજૂતી છે એ સમજાવી દઉં જરા ધ્યાન રાખજો તમારા માટે કામની છે બરાબર ધારો કે હું અહીંયા કહું કે આ ખૂણાની કિંમત 40 છે આ ખૂણાની કિંમત 60 છે આ ખૂણાની કિંમત 80 છે બરાબર તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થઈ ગયો 40 60 100 બરાબર 100 અને 80 180 બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ ગયો 180 હવે ધ્યાન રાખજો તો આ ખૂણા માટે આ બરાબર આનો રેખીય જૂનો ખૂણો કહેવાય બરાબર અને પ્લસ આને બહિષ્કોણ પણ કહે છે યાદ રાખજો બરાબર તો અહીંયા જોવા જઈએ તો આ બંનેનો સરવાળો કેટલો થાય 180 અહીંયા 80 છે તો અહીંયા કેટલા આવે 100 હવે એ જ રીતે અહીંયા તો આ ખૂણા માટે આ ખૂણો રેખીય જૂનો ખૂણો કહેવાય અને પ્લસ આને બહિષ્કોણ કહેવાય બરાબર
તો અહીંયા 60 છે તો અહીં કેટલો આવશે 120 કારણ કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 ઓકે એ જ રીતે હું 40 ની વાત કરું તો આ ખૂણા માટે આ રેખીય જોનો ખૂણો છે આ 22 કોણ છે 40 છે તો અહીંયા કેટલો જવાબ આવવો જોઈએ 140 બરાબર ઓકે હવે ધ્યાન રાખજો હવે જો હું તમને સમજાવવા માંગુ છું હવે થોડુંક આપણે ઉલટું જઈએ બરાબર થોડાક ઉલટા જઈએ તો ધ્યાન રાખજો આ તમારો 22 કોણ છે એનું માપ 120 છે તો આના માટે આ રેખીક જોનો ખૂણો કહેવાય આ 120 નો ભાગ કેટલો થાય 60 થાય બરાબર ઓકે હવે હું તમને જે સમજાવવા માંગુ છું હવે આ ખૂણાને પકડો આ 22 કોણ છે 100 તેના માટે રેખીક જોનો ખૂણો કહેવાય બરાબર ઓકે આ 100 હોય તો આ કેટલો થાય 80 હવે હું તમને એક જાદુ બતાવવા માંગુ છું જરા તમે જોજો કે આ જે 22 કોણ છે બરાબર એનો રેખીક જોનો ખૂણો સૂતો નથી પણ તમે જુઓ કે આ 140 એ તમારો 22 કોણ છે આ 140 તમારો 22 કોણ છે અને એના એનો જે રેખીક જોનો ખૂણો છે એને છોડી દો એના સિવાયના બાકીના બે નો તમે સરવાળો કરો તો 80 વત્તા 60 બરાબર આ બંનેનો તમે સરવાળો કરો આના જેટલો થાય હંમેશા નિયમ છે આ 22 કોણ નો રેખીક જોનો ખૂણો છોડી દેવાનો તો આ બંને એના અંતર સમૂહ કોણ કહેવાય બરાબર અને આ બંનેનો સરવાળો આના જેટલો થાય તો જોઈ લો 140 બરાબર 60 વત્તા 80 140 થઈ ગયા હવે એવી રીતે બીજો કોઈ પણ ખૂણો લઈ લો ધારો કે હું આ ખૂણો લઉં બરાબર એનો રેખીક જોનો ખૂણો છોડી દઉં તો આપણને ખબર છે આ 140 વત્તા કેટલો થાય 40 60 અને 40 થઈ ગયા 100 તો આ બે અંતર સમૂહ કોણ અને આ 22 કોણ આ બંનેનો સરવાળો સરખો થાય ઓકે એ જ રીતે ધારો કે હું આ ખૂણાની વાત કરું બરાબર ઓકે બરાબર આ ખૂણાને છોડી દઈએ તો અહીંયા કેટલો આવશે ઓકે અને અહીંયા કેટલો છે 80 કારણ કે 100 છે તો અહીંયા 80 થશે તો આ ખૂણા માટે રેખીક જોનો ખૂણો છે એને છોડી દો તો 40 અને 80 નો સરવાળો થઈ ગયો 120 તો આ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર કે દાખલામાં તમને આ વસ્તુ કામ લાગી શકે છે ચલો તો હવે આપણે આપણો દાખલો ભણીએ અને દાખલાને પૂરો કરીએ તો જો ધ્યાન રાખજો આ તમારો 110 માપ છે બરાબર હવે આ ખૂણાની કિંમત શોધી નાખો તો આપણને ખબર છે આ 110 હોય તો આના માટે આ રેખીક જોનો ખૂણો છે આ 110 સુધી કેટલો થાય 70 બરાબર આ 110 અને આ 70 ચલો ઓકે પછી આ 110 અને 70 છે તો આપણને ખબર છે કે આ ખૂણાનો રેખીક જોનો ખૂણો છે એને છોડી દો તો આ બંનેનો સરવાળો આના જેટલો થાય આવી ગયો બરાબર ચલો કરીએ દાખલો તો ખૂણો પી ક્યુ ટી વત્તા પી ક્યુ ટી વત્તા પી ક્યુ આર આ બંનેનો સરવાળો થશે 180 અંશ કારણ રેખીક જોડના ખૂણા બરાબર રેખીક જોડના ખૂણા એટલે સીધી રેખામાં બનતા બે ખૂણાનો સરવાળો 180 થાય એ રેખીક જોડના ખૂણા કહેવાય ચલો પી ક્યુ ટી કેટલો આપણો છે 110 110 ને સામે લઈ લો 180 માઇનસ 110 તો કોનો પીક્યુઆર કેટલા માપનો થયો 70 તો આપણને મળી ગયો 70 હવે આપણને ખબર છે કે આના માટે આ રેખીક જોડ નો ખૂણો કહેવાય પણ એ ખૂણાને છોડો તો આ બંનેનો સરવાળો આના જેટલો થાય તો અહીંયા 70 છે તો અહીંયા કેટલી કિંમત મૂકું છું 65 તો બંનેનો સરવાળો 70 વત્તા 65 થઈ ગયો 135 બરાબર ચલો હવે 22 કોણ અને અંતર સમૂહ કોણ વાળી સમજૂતી લાગુ પાડીએ તો ખૂણો એસ પી આર એસ પી આર બરાબર કયો ખૂણો થશે તો ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો પી આર ક્યુ કારણ શું અંતર સમૂહ કોણ બરાબર અંતર સમૂહ કોણ તો આ બંને તો અંતર સમૂહ કોણ થઈ ગયા ચલો હવે પી ક્યુ આર તો પી ક્યુ આર અહીં આપણે શોધેલા છે કેટલા આવ્યા 70 તો 70 આ તો આપણે શોધવાનો છે પી આર તો આપણે શોધવાનો છે ચલો એસ પી આર કેટલો છે
135 અને સામે રહી ગયો 135 70 બરાબર ખૂણો PRQ જો ખૂણો PRQ બરાબર કેટલો જવાબ આવે 65 બરાબર તો આ જે રીત છે આ રીતે તમે દાખલો ગણી શકો છો બીજી એક રીત તમે શીખો કે 110 માટે આ રેખિક જૂનો ખૂણો 70 135 માટે આ રેખિક જૂનો ખૂણો 45 ઓકે આ બંનેનો સરવાળો કરો અને 180 માંથી બાદ કરી નાખો એટલે આ ખૂણાની કિંમત કેટલી આવી જશે 65 કારણ કે 70 વત્તા 45 એટલે 110 જ થાય બરાબર હા સોરી 115 થાય અને 115 70 વત્તા 45 115 115 ને 180 માંથી બાદ કરી નાખો બરાબર એટલે 180 માંથી 115 બાદ થાય એટલે તમારો જવાબ આવે 65 આ રીતે પણ કરી શકો બરાબર તો તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો મેં તમને એક રીત શીખવાડી છે પછી તમારા મગજમાં જે રીત તમને બેસતી હોય તમે કરી શકો આ રીતે તમારો પ્રશ્ન નંબર 12 પણ અહીંયા પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણો છેલ્લો વિભાગ કરી લઈએ જે ચાર ગુણો છે એમાં પણ ગણતરી કરીને જવાબ આપવાના છે પણ એમાં બે પ્રશ્ન પૂછેલા છે એટલે એ પ્રશ્ન જે એ 13 માંનો એ એના પણ બે માર્ક અને 13 માંનો જે બી છે એના પણ બે માર્ક એ રીતે બે પ્રશ્ન પૂછેલા છે ચલો પહેલો પ્રશ્ન છે કે સમીકરણ 4x + 3y = 12 ના બે ઉકેલ શોધો બરાબર તો હવે જો સિમ્પલ આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે x અને y મેળવવાના છે ઉકેલ શોધવાની કિંમત એનો મતલબ આ થાય બરાબર તો જો હું અહીંયા શું કરું છું તો આ તમારો જે આપણો જે સમીકરણ છે સૌથી પહેલા એને લખું છું 4x + 3y = 12 બરાબર હવે જો થોડું કંઈ દેખાય છે કે 4 ના ઘડિયામાં પણ 12 આવે અને 3 ના ઘડિયામાં પણ 12 આવે પણ મારે જ્યારે 4x જોઈએ ત્યારે આ ઘટક 0 જોઈએ બરાબર એટલે હું શું કરું છું y = 0 લેતા હવે y = 0 લઉં તો જો ધ્યાન રાખજો 4x + 3 y ની જગ્યાએ મૂકો 0 12 તો 4x 3 * 0 એટલે 0 = 12 તો 4x = કેટલા થઈ ગયા 12 તો x = કેટલા થયા 12 / 4 તો 4 તરી 12 તો આપણને x કેટલા મળ્યા 3 તો આપણો એક ઉકેલ થઈ ગયો બરાબર ચલો તો x = 3 જ્યારે y 0 લીધા ત્યારે x કેટલા મળ્યા 3 બરાબર ઓકે હવે અહીંયા જરા કે ઉકેલ આપણો શું મળ્યો એક ઉકેલ આપણને શું મળ્યો કે x કેટલા મળ્યા 3 y 0 લીધા ત્યારે તો આ એક ઉકેલ હવે બીજો ઉકેલ બીજા ઉકેલ માટે સેમ વસ્તુ કરીશું y 0 લીધા હવે x 0 લો તો x = 0 લેતા બરાબર x = 0 લેતા તો 4x સોરી ચલો પહેલા સમીકરણ લખી નાખીએ 4x + 3y = 12 તો 4x ની જગ્યાએ કેટલા મૂકવાના 0 + 3y = 12 તો 4 - 0 0 વત્તા 3y = 12 0 વત્તા 3y એટલે કેટલા થશે 3y = 12 તો y = કેટલા થશે 12 / 3 3 6 12 તો y કેટલા થયા 4 તો આપણને બીજો એક ઉકેલ મળ્યો x કેટલા લીધા 0 ત્યારે y કેટલા મળ્યા 4 તો આ તમારો દાખલા નંબર 13 નો એ વિભાગ પૂરો થયો તો આ રીતે આપણને બે ઉકેલ મળી ગયા એક ઉકેલ મળ્યો 3 0 અને બીજો ઉકેલ મળ્યો 0 4 ચલો હવે બી આ દાખલો કરીએ અને આપણે આપણી જે એકમ કસોટીનું જે પેપર સોલ્યુશન છે એ આપણે પૂરું કરીએ તો યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરી 99 નો ઘન ની કિંમત શોધો તો તમે અહીંયા 99 નો ઘન એટલે 99 ગુણ્યા 99 ગુણ્યા 99 કરી શકો છો પણ એ તમારી ગણતરી થોડીક મોટી થશે અથવા 99 ગુણ્યા 99 અને એના પછી 99 તો ગુણાકારમાં ક્યાંય ભૂલ પડવાની શક્યતા છે તો એની જગ્યાએ આપણે એક સરસ સૂત્ર આપી દીધું છે કે જ્યારે તમારે કોઈ પણ સંખ્યાનો ઘન શોધવો હોય તો તમે a માઇનસ b ઘન આ રીતે તમે એમાં ફેરી નાખો તો એનું સૂત્ર બને છે a ઘન માઇનસ b ઘન માઇનસ c a b કૌંસમાં a માઇનસ b બરાબર ઓકે તો આ રીતે તમે
શું કહેવાય કે દાખલો કરી શકો છો સરળતાથી. તો અહીંયા જોઈએ કે 99 ની નજીકમાં બરાબર, તો હું 100 માઈનસ 1 લખું તો આ ગણતરી મને સહી પડે, સોરી બરાબર અહીં ઉપર આવશે ગણ, તો આ ગણતરી મને સહી પડશે. એટલા માટે મેં 99 ને આ રીતે લખ્યા. તો સૌથી પહેલા જે પહેલા હોય એને એ કહેવાય, ત્યાં એ નો ઘન, ત્યાં 100 નો ઘન માઇનસ, પછી જે બીજા હોય એને બી કહેવાય, તો અહીંયા બી છે 1 એટલે 1 નો ઘન. ચલો પછી માઇનસ આપણે એવું હતું એ માઇનસને અહીંયા નીચે લખીએ, તો માઇનસ 3, એ એટલે 100, બી એટલે 1, ફરીથી એ એટલે 100, બી એટલે 1. ચલો હવે ત્યાં એટલું સાદું વાપર્યું, 100 નો ઘન તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100, લેખની પાછળ 6 0, માઇનસ 1 નો ઘન એટલે 1, માઇનસ 100 ગુણ્યા 3 એટલે 300, અને 100 માંથી 1 ગયા એટલે 99. ચલો ધ્યાન રાખજો બરાબર, જો આની આની સીધી કેલ્ક્યુલેટ સીધી ગણતરી બતાવું, 100 માઇનસ 1 બરાબર, સમજો થોડુંક કે 100 માઇનસ 1 તો કેટલો જવાબ આવે છે, 2 નવડા. તો ધ્યાન રાખજો 1000 માઇનસ 1 તો કેટલો જવાબ આવે છે, 3 નવડા. તો હંમેશા લખવાનું 100 માંથી 1 બાદ કરો, 1000 માંથી 1 બાદ કરો, તો જેટલા 0 હોય એટલા નવડા લખવાના, જેટલા 0 એટલા નવડા લખવાના બરાબર, એવું જ અહીંયા છે બરાબર. તો હવે અહીંયા તમારી પાસે ગણતરી ગણવી તો ગણ નાખો, એકમ દશક 100 હજાર 10000 લાખ 10 લાખ બરાબર, કારણ કે એકની પાછળ 6 0, 5 0 તો 1 લાખ, 6 0 તો 10 લાખ, 10 લાખમાંથી 1 બાદ કરવાનો છે. તો આપણે સિમ્પલ એક એક જ ગણતરી જોઈએ, કેટલા 0 છે, 1 2 3 4 5 6, તો 6 નવડા લખી નાખો બરાબર, 2 4 6, માઇનસ 9 3 27 નો સાટલો વધી પડી 2, 9 3 27, 27 ને 2 29, 2 0 બરાબર. ચલો હવે બાદ બાકી કરીએ, તો એકમ માંથી એકમ, 9 માંથી 0 ગયા 9 બરાબર, 10 માંથી 10, 9 માંથી 0 ગયા 9, 9 માંથી 7 ગયા 2 બરાબર. ચલો પછી 9 માંથી 9 0, ચલો 9 માંથી 2 ગયા 7, અને પછી અહીંયા તમારે કોઈ સંખ્યા છે નહીં, અહીંયા નવડો છે પણ અહીંયા કોઈ સંખ્યા નથી બરાબર, કારણ કે તમારે 5 સંખ્યાની બાદબાકી કરવાની છે. જુઓ આ 5 સંખ્યા માંથી આ 5 સંખ્યાની બાદબાકી બરાબર, એટલે તમારે જે 29700 અને અહીંયા 99999 એટલે આમાંથી એની બાદબાકી કરીએ એટલે 70299 જવાબ આવે બરાબર. અને અહીંયા નવડાની બાદબાકી કરવા માટે કોઈ ઘટક નથી, જનરલી આપણે અહીંયા 0 મૂકીએ છીએ, બટ નાના ધોરણમાં 0 મૂકતા હતા, પણ હવે મોટા થઈ ગયા એટલે 9, અને અહીંયા સંખ્યા નથી એટલે 99. તો 99 નો ઘન કરો તો 9,70,299 આ તમારો જવાબ આવે બરાબર, 970299. તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે આપણે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી ચારે ચાર વિભાગો પૂરા કર્યા, અને ખૂબ જ સરળ પેપર પૂછેલું છે. આપ જો વ્યવસ્થિત તૈયારી કરશો તો પેપરને પૂરેપૂરું લખી શકશો. બીજી વસ્તુ ધ્યાન રાખો કે એકલું જોઈ જોઈને લખી ના નાખશો બરાબર. આ જે દાખલા છે એ દાખલાને પહેલાં સમજો કે દાખલો કેવી રીતે થાય છે, અને પછી એને સરખી રીતે તૈયાર કરીને પછી તમારા એકમ કસોટીના ચોપડામાં લખો. અને આપને જો અમારો વિડીયો, ફરીથી આપને વિનમ્ર વિનંતી છે કે આપને જો અમારા વિડીયો સારો લાગ્યો હોય તો મહત્તમ વિદ્યાર્થીઓ સુધી એને શેર કરો. થેન્ક યુ.